નવમ અધ્યાય શ્રી ભાગવત. ભગવાન બોલ્યા, તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ. આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. એ પરમ તપ ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે. મુજ નિરાકાર પરમાત્માની આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં જ સંકલ્પને આધારે સ્થિર છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિર નથી અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિર નથી. મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિર નથી. જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં સ્થિર છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં જ સ્થિર છે એમ સમજ. એક અંતે કલ્પોના અંતે બધા જ ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે, અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું. પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વાસ થયેલા આખા ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું. હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ, જેના બધા જ કર્મો કર્તવ્ય ભાવ વિના આપમેળે આ સત્તા માત્રથી જ થાય છે, એનું નામ ઉદાસીન. જેમ સ્થિત મુજબ મુજ પરમાત્માને એ કર્મો નથી બંધતા. હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ સંસાર ચક્ર ફરી રહ્યું છે. મારા પરમ ભાવને નહીં જાણનારા ગુઢ માણસો, મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે, એટલે કે પોતાના યોગમાયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમાત્માને સામાન્ય માણસ ગણે છે. એ વ્યર્થ આશા રાખનાર, વ્યર્થ કર્મ કરનાર તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનાર વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જેવો રાક્ષસી આસુરી અને મોહની પ્રકૃતિને જ, જેને આસુરી સંપદાના નામે વિસ્તારથી ભગવાન ગીતાના અભ્યાસ 16 શ્લોક 4 અને 7 થી 11 સુધી વર્ણવી છે. અજ્ઞાનીજનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. પણ હે પાર્થ, દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. એ દૃઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. બીજા જે જ્ઞાન યોગીઓ છે, એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા પણ મારી ઉપાસના કરે છે, અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમનું મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. ક્રતુ એટલે કે સ્ત્રોત કર્મ હું છું, યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું, સ્વધા એટલે કે પિત્રોને તર્પણ રૂપે અર્પાતું અન્ન હું છું, ઔષધ હું છું, મંત્ર હું છું, ધૃત હું છું, અગ્નિ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું. આ સકળ જગતનો દાતા એટલે કે ધારણ કરનાર, કર્મના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે, એ તત્વ એટલે કે તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું છું. પરમપદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુત્કાર ઉત્સાહ ઈચ્છા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિરાધ
નિદાન તેમજ અવિનાશી કારણ પણ હું છું. હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને તેને વરસાવું છું. અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું છું. ત્રણેય વેદોમાં વિધાન કરેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનાર, પાપ વિનાના માણસો અહીંયા સ્વર્ગની પ્રાપ્તિના બંધન પ્રતિબંધ ઊભો કરનાર દેવ સ્વરૂપ દેવરૂપ રૂપની પાપ જેના નાશ પામે છે એવા માણસો સમજવા. ત્રણેય વેદોના વિધાન કરેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યોગ્ય દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. તેઓએ વિશાળ સ્વર્ગ લોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે, એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. એ જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજબ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનાર ભક્તોના યોગ્યક્ષેમનું હું પોતે જ વહન કરું છું. યોગ્યક્ષેમ એટલે કે ભક્ત સ્વરૂપની ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ યોગ છે, અને ભગવત પ્રાપ્તિ નિમિત્તે કરેલા સાધનોની રક્ષાનું નામ ક્ષેમ છે. યોગ્યક્ષેમનું હું પોતે વહન કરું છું. હે કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અને દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. સમસ્ત યજ્ઞોના ભોક્તા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે, એટલે કે પુનર્જન્મને પામે છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે, માટે મારા ભક્તોનો પુનર્જન્મ થતો નથી. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. હે કૌંત્ય, તું જે કાંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, દાન કરે છે તથા જે તપ કરે છે, એ સગળું મને અર્પણ કર. આ પ્રમાણે એમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ કર્મરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ. હું સગળા ભૂતોમાં સમભાવે વ્યાપ છું. ન તો કોઈ મને અપ્રિય છે, ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. જેવી રીતે સૂક્ષ્મ રૂપે સઘળે વ્યાપક હોવા છતાં અગ્નિ સાધનો વડે પ્રગટાવવામાં આવે ત્યારે જ પ્રત્યક્ષ થાય છે, એ જ રીતે સઘળો રહેલા હોવા છતાં પરમેશ્વર ભક્તિભાવે ભજનારા માણસોમાં જ અંતઃકરણમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે. જો કોઈ ઘણા દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ બનવા યોગ્ય છે, કેમ કે ખરો નિશ્ચય કરનારો છે, એટલે કે તેણે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું નથી. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ ભક્ત શાંતિને પામે છે. હે કૌંતેય, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. હે આ પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો અને પાપ યોનિ ચંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમગતિને પામે છે. જો આ લોકો પરમગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા મહર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમગતિને પામે એમાં તો કહેવું જ છું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મારામાં મનને પરોવો, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં મન પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. રાજાધિરાજ ગુયોગ નામનો 9મો અધ્યાય સમાપ્ત. 10મ અધ્યાય શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન બોલ્યા, એમ મહાબાહુ, હજી ફરીથી પણ મારા પર રહસ્યને તેમજ પ્રભાવને જાણનારા વચનને સાંભળ. જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર મને રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું. મારી ઉત્પત્તિ
ને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું, જે મને અજન્મ એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ એટલે કે અનાદિ એને કહેવાય છે, કે આદિ એટલે કે કારણ વિનાનો હોય અને સૌનું કારણ હોય, અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે તથા બધા જ માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી મુક્ત છૂટી જાય છે. નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ એટલે કે સ્વધર્મમાં આચરણ દ્વારા ઇન્દ્રિયો આદિને તપાવીને શુદ્ધ કરવાનું નામ તપ છે. દાન, કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી થાય છે. 7 મહર્ષિજનો, 4 એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ 14 મુનુઓ મારામાં ભાવ રાખનારા આ બધા જ મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સગળી પ્રજા છે, જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે, એટલે કે જે કંઈ દૃશ્યમાન સંસાર છે બધી ભગવાનની માયા છે અને એક વાસુદેવ ભગવાન જ બધી બાજુ પરિપૂર્ણ છે, આ જાણવું એ તત્વથી જાણવું છે. એ નિશ્ચળ ભક્તિમાં યોગને યુક્ત થઈ જાય છે, એમાં શ્લેષ માત્ર પણ સંશય નથી. આ વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છે. આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનાર મનુષ્ય મુક્ત બુદ્ધિમાન ભક્તો જ મુજ પરમેશ્વરને નિરંતર ભજે છે. નિરંતર મારામાં જ મન પરોવી રાખનાર અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનાર ભક્તજનો મુજ વાસુદેવને ખાતર જ જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે, એમનું નામ ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાનરૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે. હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને જળહતા તત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. અર્જુન બોલ્યા, આમ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો, કેમ કે આપને સમસ્ત ઋષિજનો, સનાતન દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મ અને સર્વવ્યાપી કહે છે. એવું જ દેવર્ષિ નારદ, અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે, અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો. હે કેશવ, જે કાંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સગળું હું સત્ય માનું છું. એ ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવ જાણતા કે નથી દેવતા પણ જાણતા. હે સઘળા ભૂતોના સર્જનહાર, હે સઘળા ભૂતોના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો, માટે આપ જ પોતાની જે દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ જ આ સઘળ લોકની વ્યાપીને રહેલા છો, એ યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું. હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારે વડે ચિંતન કરવા યોગ્ય છો. એ જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળવા મને તૃપ્તિ થતી નથી, મારી સાંભળવાની ઉત્કૃષ્ટતા હજી વધતી જાય છે. શ્રી ભગવાન બોલ્યા, એ કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ તમને એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. હે નિંદ્રાને જીતનાર અર્જુન, હું સગળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા 49 વાસુદેવોમાં તેજ, એટલે કે 49 મૃતોના નામોમાં મરીચિ નામ ક્યાંય પણ જોવામાં નથી મળ્યું. ત્યારે માટે મરીચીને મરુત ન માનતા સમસ્ત મરુદગણોનું તેજ અથવા કિરણો માન્યું છે. તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં છું. હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું,
ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે શક્તિ, જીવન શક્તિ છું. હું 11 રુદ્રમાં શંકર છું. હું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું 8 વસુઓનું અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરું પર્વત છું. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ એ પાર્થ. હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયમાં સમુદ્ર છું. હું મર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્વ સ્થાનો સ્થાવરોમાં હિમાલય છું. સઘળા વૃક્ષોના પીપળાનું વૃક્ષ, દેવળોમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને શબ્દોમાં કપિલ મુનિ છો. અશ્વમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચ સર્વા નામનો અશ્વ, ગંધર્વો ગજેન્દ્રમાં એ રાવત નામનો હાથી અને મનુષ્યના રાજાનું તું મને જાણ. હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોના કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જ હેતુ છે અને કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું. હું નાગોમાં નાગ અને સર્પ એટલે કે બે પ્રકારની સર્પોની જાતિઓ છે. હું નાગોમાં શ્રેષ્ઠ નાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું. તેમજ પિતૃમાં આયનમાં અર્યમાન નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું. હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓમાં સમય એટલે કે ક્ષણ, ઘડી, દિવસ, પખવાડિયું, મહિનો વગેરેમાં જે સમય છે તે હું છું. ગણના કરનારાઓમાં સમય છું. તેમજ પશુઓમાં મૃગરાજ, સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું. હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓના મગર છું અને નદીઓમાં હું શ્રી ભાગીરથી ગંગાજી છું. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં આત્મવિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાત કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાત છું. હું અક્ષરોમાં આકાર છું અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું. અક્ષયકાળ એટલે કે કાળનો એક મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે દાતા યથાર્થ સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. હું સૌનો સાર કરનાર, મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓનો ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ આદિ સાત દેવતાઓની પત્નીઓ તરીકે અને સ્ત્રીવાચક નામોરૂપી ગુણો તરીકે પણ પ્રસિદ્ધ છે. માટે બંને પ્રકારે ભગવાનની વિભૂતિઓ છે. સ્ત્રીઓમાં કીર્તિ, સ્ત્રીવાક, સ્તુતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી સ્તુતિઓમાં હું બહુત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત છું. છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું. હું જીતનારાઓનો વિજય છું. નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું. વૃષિણ વંશીઓમાં યાદવોની અંદર એક વૃષણ વંશ પણ હતો. વસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. હું દમન કરનારાઓનો દંડ યથાર્થ દમન કરનારી શક્તિ છું. વિજય ઈચ્છનારાઓની નીતિ છું. ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન પણ હું જ છું. અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે તે જ હું છું. કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. હે પરમ તપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં પોતાની વિભૂતિઓ આ વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે. જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, સ્વભાવયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા અંશ, તેજના અંશથી જ અભિવ્યક્ત સમજ. અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવાનું છે? સાર રૂપે સમજી લે કે હું આ આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિર છું. વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સમાપ્ત. એકાદશ અધ્યાય. અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ યોગ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કયો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે, છતાં પણ હું
हे पुरुषोत्तम, अपना अज्ञान ऐश्वर्य शक्ति बल वीर्य तेज थी युक्त ऐश्वर्य रूप ने हूँ प्रत्यक्ष जोवा मागू छू। हे प्रभु, सौनी उत्पत्ति स्थिति ने प्रलय करनार तेमज अंतर्यामी रूपे शासन करनार होवाने लीधे भगवान नाम प्रभु छे। हे प्रभु, जो मारा वड़े आपनु देह रूप जोवानु शक्य छे एम आप मानता हो तो हे योगेश्वर, आप पोताना ए अविनाशी स्वरूपनु मने दर्शन करावो। श्री भगवान बोलिया, हे पार्थ, हमें तू मारा सैकड़ों हजारों विविध प्रकारना विविध रंगी तथा विविध आकृतियों अलंकारों रूपों ने जो जो हे भरतवंशी, मारामां आदितिना पुत्र 12 पुत्रों ने 8 वसुओं ने 11 रुद्रों ने 2 अश्विनी कुमारों ने 49 मरुद्गणों ने जो तथा बीजा पण घणा बधा ज आ पहेला न जोयेला आश्चर्यमय रूपों ने जो। हे निंद्राने जीतनार, हमणा निंद्राने जीतनार होवाथी अर्जुन नाम गुड़ाकेश पड्यु हतुं। हमणा ज आ मारा शरीरमां एक स्थळे रहेला चर अने अचर सहित आखा ब्रह्मांडने जो तथा बीजू पण जे कांई जोवा इच्छतो होय ते जो, परंतु मने तू आ पोताना स्थूळ चक्षु परंतु मने तू आ पोताना स्थूळ चक्षुथी જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, જેનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો। સંજય બોલ્યા, એ રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનારા ભગવાન શ્રીહરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું। અનેક મુખ અને નેત્ર ધરાવનારા અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય ધનુષ્યો હાથોમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તેમજ શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે એવા બધી જાતના આશ્ચર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ પોતાના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા। હે રાજન, આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ દીપ ઉપજે તે જ રીતે દિવ્ય રૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્ય જ હશે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડ અને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરના એક સ્થળે રહેલું જોયું। ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે નમસ્કાર મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા। અર્જુને બોલ્યા, એ દેવ, હું આપના શ્રી વિગ્રહના સગળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને કમળના આસન પર બેરાજેલા બ્રહ્મને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું। એક સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ ઉદર મુખ અને નેત્ર ધરાવનારા તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું। આખું વિશ્વ જેનું સ્વરૂપ છે એવા એ વિશ્વરૂપ હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને, ન તો આદિને, આપને હું મુગટધારી, ગદાધારી અને ચક્રધારી બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી જ બાજુએ માપ સ્વરૂપે જોઉં છું। આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો, આપ જ જગતના પરમ આશ્રય છો, આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, તો આવો એવો મારો મત છે। આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ ધરાવનારા અપાર પૂજા ધરાવનારા ચંદ્ર સ્વરૂપ રૂપી ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા પ્રદીપ્ત અગ્નિ રૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું। હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપના અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાંપી રહ્યા છે। પેલા દેવતાઓના સમૂહ આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાક ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે। જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ 12 સાધ્યો 10 વિશ્વદેવો 2 અશ્વિની કુમારો મરુદગણ અને પિત્રોના સમુદાય તથા ગંધર્વ યક્ષ રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે તે બધા છક થઈને આપની જોઈ રહ્યા છે। એ મહાબાહુ, આપના બધા જ મુખ અને નયનોની બધા જ ઘણા મુખ અને નયનોની યુક્ત ઘણા હાથ જંગાને
ચરણ ધરાવતા અને કુદરો બળ ધરાવતા અને બધી જ રીતે ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા જ લોકો વ્યાકુળ થઈ રહ્યા છે, તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે વિષ્ણુ ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાળેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડગેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. તીક્ષ્ણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વલા આપના મુખને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે એ દેવોના સ્વામી, એ જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. ધૃતરાષ્ટ્રના બધે પહેલાં બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશ રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પહેલાં કર્ણ અને આપના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક તીક્ષ્ણી દાઢોને તે લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં તથા ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓમાં અનેક જળ પ્રવાહો સહેજ રીતે સાગર તરફ જ દોડે છે, એટલે કે સાગરમાં સમાય જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા થાય છે, એમ જ આ સર્વ પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. આપ એ સમસ્ત લોકોને પ્રજ્વલતા મુખ દ્વારા કોળ્યો કરનાર ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. એ વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. મને જણાવો કે ઉગ્ર સ્વરૂપધારી આપ કોણ છો? હે દેવાદિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. હું લોકોનો, શ્રી ભગવાન બોલ્યા, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિક પક્ષીઓને સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા જ તરાવીના પણ નથી રહેવાના, એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે. માટે તું ઉભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવવા સર્વે સુરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. એ સવ્ય સાચી, એટલે કે ડાબી હાથે પણ બાણ છોડવાનો અભ્યાસ હોવાને લીધે અર્જુનનું સવ્ય સાચી નામ પડ્યું હતું. અર્જુન બે હાથે ઝડપથી બાણ છોડી શકતા હતા. સવ્ય સાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામા, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા જ મારા હાથે હણાયેલા સુરવીર યોદ્ધાઓને તું હણ ભય રાખીશ, માં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ, માટે યુદ્ધ કર. સંજય બોલ્યા, શ્રી હરિકેશવના વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડીને થરથર કાંપતા નમસ્કાર કરીને ફરીથી બધા જ બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા, એ અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે. અમે અને પ્રેમ વિહળ પણ થઈ રહ્યું છે, તેમજ ભય પામેલા રાક્ષસો નામ તેમ નાસી રહ્યા છે તથા સર્વ સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપણે તેઓ કેમ ન નમે? કેમ કે અનંત દેવતાઓના ઈશ, હે ઈશ, વિશ્વના પરમ આધાર જે સત, અસત અને બે, એ બેથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એ આપ જ છો. આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ જ આ જગતમાં પરમ આશ્રય જાણનારા, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. એ અનંતરૂપ આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરીથી પાછા એથી પણ વધારે નમસ્કાર. હે અનંત સામર્થ્ય ધરાવનારા, આપને આગળથી તેમજ પાછળથી નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુથી નમસ્કાર કરું છું, કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો. માટે આપ જ સર્વરૂપ છો. આપના આ પ્રભાવને નથી જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં, હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, એ પ્રમાણે જે કાંઈ વગર વિચારીએ અવજ્ઞા
અવજ્ઞાપૂર્વક કહ્યું છે કે હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર સૈયા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સાથે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપે એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. આપ આ ચરાચર જગતથી જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનારા, ત્રણેય લોકમાં આપના સમાન બીજા કોઈ નથી, પછી ચડિયાતો તો ક્યાંથી હોઈ શકે. માટે હે પ્રભો, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને, પ્રણામ કરીને, સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થુર છું. હે દેવ પિતા, જેમ પુત્રના સખા, જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હું પહેલાં ન જોયેલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે પણ ઘણું વ્યાકુળ થઈ રહ્યું છે, અને માટે આપ પોતાનું પહેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ મને બતાવો. હે દેવેશ, હે જગત નિવાસી, પ્રસન્ન થાઓ. હું એવા આપને મુગટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે એ વિશ્વ સ્વરૂપ, એ હજાર હાથવાળા આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન બોલ્યા, અર્જુન, તારા આ અનુકંપ કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અમિષ્ટ અસીમ વિરાટ સ્વરૂપ તને દર્શાવ્યું છે, તેને તારા સિવાય બીજા કોઈને પહેલાં નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી, હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિધ કર્મોથી જોઈ શકાઉં છું, કે ન અકરા તપાવેલા જોઈ શકાઉં છું. મારા આવા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવ અને મૂઢભાવ પણ ન થાવ. હું તું નિર્ભય અને પ્રસન્ન થઈને એ જ મારા શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જોયો. સંજય બોલ્યા, એ રાજન, વસુદેવે શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન બોલ્યા, એ જનાર્દન, આપના પરમ શાંત સ્વરૂપ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. શ્રી ભગવાન બોલ્યા, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ ચતુર્દર્શ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપમાં દર્શનની ખેવના રાખ્યા કરે છે. જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન યજ્ઞથી જોઈ શકાઉં છું, પરંતુ એ પરંતપ અર્જુન અન્યત્ર ભક્તિ એટલે કે અનન્ય ભાવ ભક્તિનો ભાવ અમે પછીના શ્લોકમાં વિસ્તારપૂર્વક કહ્યો છે. અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાંત ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વૈરભાવથી રહિત, સર્વત્ર ભગવદ્ બુદ્ધિ થઈને જવાને લીધે માણસોનો અતિ અપરાધ કરનારાઓમાં પણ વૈરભાવ નથી હોતો, પછી બીજાઓમાં તો કહેવાનું જ શું. સર્વ પ્રાણીઓ પ્રત્યે વૈરભાવથી રહિત છે એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. વિશ્વ સ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સમાપ્ત.